મોડાસા તાલુકાના ધોલિયા ગામે ગૌચર બચાવવા માટે ખેડૂતો દ્વારા આજથી ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે। ખેડૂતો દ્વારા આંદોલન સાથે ગૌચર બચાવવા મુહિમ શરૂ કરી છે। ગામના 50થી વધુ ખેડૂતો પરિવાર સાથે ધરણા ઉપર બેઠા છે। ગામમાં આવેલ એકમાત્ર ગૌચર જમીનમાં અડધો ભાગ સરકારી પડતર બતાવીને ખાન ખનીજ વિભાગ દ્વારા લીઝ પર જમીન આપી દેવામાં આવી છે, જેના કારણે આ વિસ્તારના 100 ખેડૂતોની જમીન અને પશુઓ પર જોખમ ઊભું થયું છે। લીઝ આવવાના કારણે બોરકુવાના પાણી માટે સમસ્યા સર્જાવાની ભીતિ પણ ગ્રામજનો રાખી રહ્યા છે। અમારું આ જે ધોળી ડુંગરીમાં જે ગૌચર આવેલું છે, સરી નંબર જૂનો 10 અને નવો સરી નંબર 64, જે અમારા ગામનું ગૌચર છે અને ગૌચર હતું પણ 1983માં કોઈ અજાણમાં રાખી અને સરકારી પડતર તરીકે ફેરવી નાખી અને ફેરવી તબદીલ કરી અને પછી લીઝ આપી દીધેલ છે। આ લીઝ સત્વરે અમારા ગામનો જો નદીના કિનારે આ ડુંગળી છે, આ ડુંગળી તૂટી જાય તો અમારા ગામની અંદર પાણી ઘૂસી જાય તેમ છે, ચોમાસા પૂર આવે ત્યારે અને અમારા ખેતરો મકાન આ બધું નુકસાનમાં જાય તેમ છે, તણાય એમ છે। એટલે આ ડુંગળીના માટે અમે આ આંદોલન ચાલુ કર્યું છે કે અમે આ ડુંગળી સત્વરે પાછી સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારું જેવું હતું એવું ગૌચરમાં ફેરવી બતાવે અને ફેરવી અને ગૌચર છૂટું કરી આપે તો અમારો ગામનો ઢોર નદીમાં પાણી પી અને અહીંયા ચરે એવી અમે આશા રાખીએ છીએ। અને જ્યાં સુધી આ ગૌચર છૂટું નહીં થાય, ડુંગળીની લીઝ બંધ નહીં થાય ત્યાં સુધી અમે જો કદાચ એવું લાગશે તો અમે જેસીબીવાળા આ તારે ચાલુ કરીને પથ્થર તોડે છે, અમે એવી પણ કહીએ છીએ કે પથ્થરના બદલે અમારો શરીર તોડી નાખો, બાકી અમને અસ્તિત્વ મારું અસ્તિત્વ પહેલું મટાડો। બીજી તરફ ગૌચર ઓછું થતા દુધાળા પશુઓની જમીન છીનવાઈ ગઈ છે। ગ્રામ લોકોના કહેવા પ્રમાણે મેસવો નદી કિનારા પાસે આવેલ ધોળી ડુંગરી વિસ્તાર પૌરાણિક ઇતિહાસ ધરાવે છે। લીઝમાં આપીને આ ડુંગરી તૂટી જશે તો મેસવો નદીના પાણી ગામમાં ઘૂસી જશે, જેના પગલે સમગ્ર ગામના ખેડૂતો દ્વારા આજે આ લીઝ સ્થળે જઈ પરિવાર સાથે ધરણા કાર્યક્રમ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। ધોળિયા ગામ બિલકુલ મેસવો નદીના કિનારે આવેલું છે। હવે મેસવો નદીની કિનારા પર એક ડુંગરી છે, ધોળી ડુંગરી, એ અમારા દેવોનું આસ્થાનું સ્થાન છે અને આ ડુંગરીનું ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે। લીઝ આવેલ સર્વે જૂનો સર્વે નંબર 10-1 અને નવો સર્વે નંબર 64 છે, જે લીઝમાં આપેલો છે, એ અમારા ગામથી અજાણ છે અને આ નદીથી આ નજીકમાં ડુંગરી હોય, આ ડુંગરી જે તૂટશે તો અમારું ગામ તૂટશે, ગામ તણાશે, ગામની ખેતી। સમગ્ર મામલે જિલ્લા ખાણ ખનીજ અધિકારીએ જણાવ્યું હતું કે લીઝ આપતા પહેલા સરકારના નિયમ મુજબના બધા જ પાસાઓની ચકાસણી તેમજ જરૂરી તમામ સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ લીઝની મંજૂરી આપવામાં આવી છે। તેમ છતાં ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખીને અમારી ટીમ આગામી 48 કલાકમાં સ્થળ તપાસ કરશે અને જરૂરી લાગશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી। કે ધોળિયા ગામમાં 4 હેક્ટરમાં ક્વાર્ઝ ખનીજની 1984માં જે તે સમયે લીઝ મંજૂર થયેલી હતી 20 વર્ષ માટે, ત્યારબાદ એ રિન્યુઅલ અરજી મોડી કરતા એમની રિન્યુઅલ અરજી ગ્રાહ્ય રાખી નથી અને રિવિઝન ઓથોરિટીમાં ગયા હતા। રિવિઝન ઓથોરિટી બાદ એ રિવ્યૂ કમિટીમાં એમની જે ગ્રાહ્ય નથી રાખી અમે, એ એમને નામંજૂર કરીને એમને પક્ષ આપ્યો કે ભાઈ તમે અમને ગ્રાહ્ય રાખી શકો છો, અને ત્યારબાદ મામલતદારશ્રીના અભિપ્રાય સાથે અને આગળના બધા નિયમોનુસાર કાર્યવાહી કરીને અત્યારના જે ધારાધોરણો છે GMMCR 2017માં કે પ્રાઇવેટ જમીનમાં કોઈ લીઝ આપેલી હોય તો એ 2035 સુધી એક્સટેન્ડ થાય અને સરકારી જમીનમાં કોઈ લીઝ આપેલી હોય તો 2030 સુધી એક્સટેન્ડ થાય, તો એ બધા નિયમોને ધ્યાને લઈને અત્રેની દરખાસ્તને બધી ધ્યાને લઈને માનનીય કમિશનર શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા 9/2/2021 રોજ એમને એક્સટેન્શન ઓર્ડર ગ્રાહ્ય રાખેલો છે અને એમાં એવું લખીતું કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ વગર લીઝ ચાલુ એટલે કે માઇનિંગ કરવા દેવાનું નથી। ત્યારબાદ અમે એની અરજદારને જાણ કરતા અરજદાર દ્વારા 3/2/2021 રોજ સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટી પાસેથી GPCB બેસે છે એમની પાસેથી EC એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવીને રજૂ કર્યું હતું અને ત્યારબાદ ધારાધોરણ મુજબ એમનું કરારખત કરવામાં આવેલું હતું, એટલે લીઝ લીગલી આપેલી છે, એમાં કોઈ ઇલીગાલિટી નથી, એ અમે તપાસીને જ એમને લીઝ મંજૂર કરેલી છે। હવે એમના અત્યારના પ્રશ્નો છે
કે એમાં કોઈ મંદિર છે કે આ બાબતનું છે એની આગળની ચકાસણી કરીને જે ડિપાર્ટમેન્ટને લાગુ પડતું છે ચકાસીને અમને અહેવાલ આપશે ત્યારબાદ અમે આગળની કાર્યવાહી કરીશું.